અત્યારે સાવરિયા શેઠની આરતી થાય છે, આરતીના દર્શન કર્યા, અંદર મંદિર એટલું મસ્ત છે ને. શેઠજી જો સાવરિયા શેઠ લોન આપતા હોય તો જોઈએ આપણે. પણ ખરેખર આ બાજુ એક વખત આવવા જેવું છે, દર્શન કરવા જેવા છે. તૈયારી છે તો હાલો હવે જઈએ આપણે. અત્યારે જવાનું છે આપણે સાવરિયા શેઠ. તો આપણે ચિત્તોડગઢ ના કિલ્લા ના વિઝિટ કરી, ત્યાંના મંદિર જોયા, ત્યાંનો ઇતિહાસ વિશે જાણ્યું, ઘણી બધી માહિતી લીધી, થોડું ઘણું રહી ગયું હોય તો માફ કરજો. તો હવે જઈએ આપણે સાવરિયા શેઠના મંદિરે દર્શન કરવા, ને પછી હવે આગળ જોઈએ ક્યાં જઈએ, બરાબર ને? તો સારું, તારાબેન જો અત્યારે ગાડીમાં બેઠા છે, સાહેબ તો ફોનમાં વ્યસ્ત છે. હરેશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અચ્છા, અમારા ડ્રાઈવર સાહેબ ટાઈમ કાઢીને જવાબ તો દે, શું કે માનવ? જય શ્રી કૃષ્ણ. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે બસ 5-5 મિનિટ અહીંયા બેસીએ ને પછી અહીંથી નીકળીએ. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:10, ને આપણે સાવરિયા શેઠના મંદિરે પહોંચી ગયા છે. તો હાલો હવે સાવરિયા શેઠના દર્શન કરીએ અને જોઈએ બજારમાં શું છે શું નહીં. અંદર તો વિડીયો અલાઉડ હશે તો દર્શન કરાવીશ, નહીં તો આવીને મળીએ. ભાઈ જે મને તો આ છે સાવરિયા શેઠનું મંદિર. મંદિર સરસ એવું છે. જય હનુમાનજી, બજરંગ બલી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે સાવરિયા શેઠની આરતી થાય છે, આરતીના દર્શન કર્યા, અંદર મંદિર એટલું મસ્ત છે ને કે હું વાત કરું. આખું કાચથી મઢેલું છે પણ અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી. પણ એક વખત તો છે ને દર્શન કરીને અરમાન ખુશ થઈ જાય, એટલે એક વખત જરૂર અહીંયા આવવા જેવું છે. આ જૂનું મંદિર છે અને હજી અંદર એક છે 7 કિલોમીટર આગળ નવું મંદિર. ત્યાં પણ આપણે ટાઈમ હશે તો જાઉં, દર્શન કરશું. તો ચાલો હવે ધારાબેનને છે ને અહીંયા ફુવારા જોવા જવું છે, તો અહીંયા જઈએ. અહીંયા છે પ્રસાદી કાઉન્ટર. હાલો હવે જઈએ અહીંથી નવા મંદિરે અને ત્યાં જઈને મળીએ. હાલો ફ્રેન્ડ, આપણે સાવરિયા શેઠના નવા મંદિરે પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે જઈએ આપણે મંદિરે દર્શન કરવા. અને આજે છે રાધા અષ્ટમી, તો એનું ડેકોરેશન તમે જોવો અત્યારે ચારે બાજુ રોશનીથી ઝગમગ છે. અને આખું આ એમ કે ને સાવરિયા શેઠનું ગામ સજાવ્યું છે રાધા અષ્ટમીના દિવસે, તો મસ્ત લાઇટિંગ છે અને વાતાવરણ સરસ છે. ને આ બાજુ મંદિર છે, લગભગ પાકી ખબર નથી. અને આપણે અક્ષર મંદિર જેવું હોય ને એવું મંદિરનો વ્યૂ આવે છે. તો સારું, હાલો હવે જઈએ દર્શન કરીએ. અને અહીંયા બજારે બહુ મોટી છે, જોઉં
બાજુ કે આ બાજુ માનો પૂછ તો ખરી કઈ બાજુ મંદિર છે? ભીડ જો અત્યારે 7:30 નો ટાઈમ થવા આવ્યો છે. આમ આ બાજુ જૂના મંદિર કરતા નવું સારું ડેવલપમેન્ટ છે નહીં મને? આમે એક જગ્યા હોય અને પછી બીજું જે ડેવલપ થાય ને એ એનાથી ચડિયાતું જ હોય, પણ મહત્વ તો જૂના મંદિર નું જ હોય. પણ હા, નિજી સંપત્તિ છે એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. જો કઈ પણ અતિક્રમણ કે કઈ ઊંધું ચીતું નિયમ વિરુદ્ધ કર્યું ને વિચારવાનું જ રહ્યું, પણ અંદર કેટલું વિડીયો શૂટિંગ અલાઉડ છે એ જોવાનું રહ્યું, તો તમને દર્શન કરાવશું, નહીતર હું તમારા વતી દર્શન કરી લઈશ. હાલો, મને તો લાઇટિંગ જ બહુ ગમે ખરેખર. જો ઘણી એવી ઈચ્છા સાવરિયા શેઠ પૂરી કરે, કઈ વાંધો નહીં. તો ભાઈ અંતરિયાની પાર્ટનર બનાવે તો કઈ વાંધો નહીં, જેવી સાવરિયા શેઠ ની ઈચ્છા. આપણે તો જો ધંધામાં આપણે હીએ નહીં એટલે આપણે કઈ પાર્ટનર બાટનરની જરૂર છે નહીં. શેઠજી જો સાવરિયા શેઠ લોન આપતા હોય તો જોઈએ આપણે. એ તો હવે અહીં અરજી મૂકશું હાલ ને. અને આ તો ભાઈ અંતરયામી છે, એને અરજી દેવાની ન હોય તો ત્યાં જાય બે હાથ જોડીને એની સામે ઊભીએ ને તા એ છે ને ઓળખી જાય કે કોણ કઈ ફરિયાદ ને કોણ કઈ અરજી લઈને આવ્યું છે. એ તો ભાઈ અંતરયામી છે, આપણે તો બસ પ્રેમથી ભાવથી દર્શન કરવાના છે. અને આપણે વિચાર્યું નહોતું કાંઈ લગી આવશું એમ, અને હુકમ થઈ ગયો ને દર્શન થઈ ગયા. હાલો, જો એ મકાન બનાવજો, મનાવ એટલે બંગલો થઈ જાય, માનવ જો કોઈનો મકાન પાડીને ન બનાવતો પહેલી વાર. જો આ તો હરેક દેવસ્થાને છે ને આ સિસ્ટમ. આ કૂવો છો, કૂવો જો કૂવો છે ને કૂવાની પારી ઉપર આ રીતના બધાએ જો જેની ઈચ્છા હોય એ પ્રમાણે મકાન બનાવ્યા છે. કઈ નહીં, હાલો. વાહ વાહ વાહ, ના ભીડ જોઉં તમે અત્યારે રાતના કેટલા, 7:30 થી 8? હે, 8:05. હું તો 7:30 નું કહેતી હતી, ટાઈમની ખબર નથી રહેતી કે કેટલો ટાઈમ થયો ને કેટલો નહીં. પણ ખરેખર આ બાજુ એક વખત આવવા જેવું છે, દર્શન કરવા જેવા છે. અમે આ લાવો લીધો, તમે જરૂરથી એક વખત આ લાવો લેજો. હાલો 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 હાલો, તો હવે મળીએ. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, તો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે મંદિર સુધી વિડીયો શૂટિંગની અનુમતિ મળી ગઈ છે, તો ત્યાં સુધી આપણે વિડીયો શૂટિંગ કરશું. મંદિરની અંદર વિડીયો શૂટિંગ નહીં થાય, પણ હું અહીંથી તમને આરતીના દર્શન કરાવું છું અત્યારે. તો હાલો, તમે બધા સાવરિયા શેઠના દર્શન કરી લ્યો. જૂના મંદિરે તો નહોતા થયા, પણ અહીંયા કરાવી દઉં. સાવરિયા શેઠની તમે બધા દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો. તમારી જે કંઈ ઈચ્છા હોય સાવરિયા શેઠ પાસે માગી લેજો, જરૂર પૂરી થશે. તો હાલો જઈએ હવે. ગજબ ગજબ મંદિર છે, વાહ. Thank you.
હાલો ફ્રેન્ડ, દર્શન કરીને મંદિર ની બહાર આવ્યા ને આ પાછળ તમે જોવ છો એમ અહીં બજાર છે. આ બાજુ આપણા ગામમાં મળે ને એવી જ બધી વસ્તુ છે, પણ ભાવ કોઈના પૂછાય એવા છે નહીં. બધાના ભાવ હાઈ લેવલ છે. અને આ છે પાર્કિંગ, કમાનો પૂછવા જેવું કંઈ છે નહીં આમાં. ને આ પાર્કિંગ છે ને જો, અમારા ધારાબેન થાકી ગયા ને અમે થાકી ગયા એટલે એને જો પાર્કિંગમાં રસ્તા વચ્ચે મા દીકરી બે બેઠ્યું છે. હવે ડ્રાઈવર આવે ની રાહ જોઈએ એટલે અહીંથી નીકળીએ અને રસ્તામાં પછી આગળ હોલ્ટ કરીએ, કેમકે અત્યારે જમવાનું બાકી છે. બપોરે તો જમવાનું હતા એટલે અત્યારે તો હવે જમવું જ પડશે, પછી જોઈએ આગળ હવે ક્યાં નીકળીએ. કેમકે જ્યારે નીકળ્યા ત્યારે તમારે બે ત્રણ જગ્યાનું જ પ્લાન હતું, એક નાથદ્વારા અને પુષ્કર બ્રહ્માજીનું મંદિર. આ બધું તો જેમ અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ આવતા ગયા અને લોકેશન જોતા આવ્યા એમ બધા દર્શન લીધા છે કા મને. તો હવે જોઈએ કે હવે આગળ ક્યાં જઈએ એમ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હાલો મળ્યા થોડીક વાર રહીને, હવે પછીનો પ્લાન શું કરશું સાહેબ? તો સવારે ખબર પડે કે આગળ રસ્તામાં ખબર પડશે. અમદાવાદ કેટલું છે હજી અહીંથી? ઓહો, તો આ ગાડીમાં જ રહેવાનું છે ને તો રાત? તો એટલો રન થાય જ ને. હજી તો આપણે અહીંથી નીકળીએ જમશું કલાક દોઢ કલાક તો એ વહી જાય. હે, જોઈએ હાલો બીજું શું. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો, રાતના 11 થઈ ગયા છે. બસ થોડીક વાર બેસીએ, ફોન ચાર્જ કરી લઈએ અને પછી અહીંથી નીકળીએ, કેમકે અમારી બેટરી પૂરી થઈ ગઈ હતી, ફોન નહીં પૂરી થઈ ગઈ. ક્યાં તારા બેન મોજમાં આવી ગયા. તો હાલ વાલો જાજી વાત નથી, તમારે બધાએ શું કહેવાનું છે ને કેવો લાગ્યો તમને આ વિડીયો એ જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આજ વાત પર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો અમારી મીઠુડી માટે અને આ જગ્યા માટે સરસ એવો કમેન્ટ કરી દેજો. તો ફરી પછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આમ તો જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ.